તમારા એકાંકીઓમાં મેં ત્રણ કરાવેલા છે, એક સમ્રાટ શ્રેણિક, એક બાર ને ટકોરા અને ત્રીજું કદાચ આપણે સોયનું નાખું કરેલું. આજે આપણે બે કરીશું, લાભશંકર ઠાકરનું બાથ ટબમાં માછલી અને ચીનુ મોદીનું હુકમ માલિક. પરંપરાગત એકાંકી આધુનિકતાના આગમન સાથે આપણે ત્યાં પાછળ છૂટી જાય છે. લાભશંકર, મધુરાય, આદિલ મંસૂરી, ચીનુ મોદી આ બધા આધુનિક એકાંકીના પુરસ્કર્તાઓ છે. એમાં લાભશંકર ઠાકર મૂળ જાણીતા કવિ તરીકે, પછીથી એકાંકી અને પછી તો છેલ્લે છેલ્લે નવલકથાઓ પણ બહુ લખી. એમણે વધારે પૂર્ણ કદના નાટક લખ્યા, પીળું ગુલાબ અને હું, મનસુખલાલ મજીઠિયા, કાહે કોયલ શોર મચાએ, એ એમના લાભશંકર ઠાકરના પૂર્ણ કદના નાટક. પીળું ગુલાબ અને હું એ હતું લઘુ નાટક, પછી વિસ્તાર. પણ મરી જવાની મજા, બાથ ટબમાં માછલી, એ બધા એમના એકાંકીઓ. કુદરતી તો ભણવામાં પણ આવતું. કળા એટલે નિર્હેતુક પ્રવૃત્તિ અને એનું એકમાત્ર પ્રયોજન એટલે આનંદ, આ કળાવાદીઓ માને. લાભશંકર ઠાકરનું બાથ ટબમાં માછલી જે એકાંકી છે, એ આવી નિર્હેતુકતાની, નિરુદ્દેશે, કળાનો કોઈ ઉદ્દેશ ન હોય આનંદ સિવાય, એની વાત કરતું એકાંકી છે. વિનાયકના પાત્રના આધારે તાત્વિક ભૂમિકાએ લાભશંકર ઠાકર કળા નિરુદ્દેશે હોય, નિર્હેતુક પ્રવૃત્તિ છે, એ વિનાયકના પાત્રના આધારે લાભશંકર આપણને કહે છે. આમ તો ફિલોસોફિકલ વાત છે, કળા નિર્હેતુક છે, નિરુદ્દેશે છે, આનંદ સિવાય એનું કોઈ પ્રયોજન નથી, આ બધી વાતને લાભશંકર પ્રગટ કરે છે ત્યારે બિલકુલ હળવાશયુક્ત રીતે પ્રગટ કરે છે. ફરી એકવાર કહું, હું સતીશ વ્યાસના લેખમાંથી તમને આ કરાવું છું, એટલે તમારે એ વાંચવું હોય તો તમે વાંચી શકો છો. આ એકાંકીનો નાયક, એટલે આમ તો વિનાયક, એનું નામ વિનાયક છે, એ બધી જ ક્ષુદ્ર કે મહત્વની પ્રવૃત્તિઓમાં ભરપૂર રસ લે છે. અંદરથી એ માણસ સાવ ખાલી છે, પણ પોતાના ખાલીપાને ભરવા માટે એ જાણે કે આ નિર્હેતુક ક્રિયાઓમાં પોતાને મગ્ન કરવા માંગતો હોય, રોકી રાખવા મનને માંગતો હોય એવું લાગે. એકાંકીના પ્રારંભમાં એ જમણી દિશામાં કોઈ એક જ બિંદુ પર અનિમેષ તાકી રહ્યો છે, પણ એવી ક્ષણે પણ એના ચહેરા પર ઉત્સુકતા, આશ્ચર્ય અને રસલીનતાના ભાવ છે. એ પોતાને ક્યાંક રોકવા માંગે છે, રોકી રાખવા માંગે છે. ધીમે ધીમે એમાં તીવ્રતા ઉમેરાતી જાય છે, એને હાથની ચેષ્ટાઓ, ખુરશીમાં ઝૂકવાની એની ગતિ, એ બધા દ્વારા આ પ્રગટ થાય છે. ત્રણ વાર એક ધારા આ ક્રમમાંથી લેખક નાયકને પસાર કરે છે. ચોથી વારના ક્રમની વચ્ચે કોલબેલ વાગે છે, એ ડાબી દિશામાંના પ્રવેશ દ્વાર તરફ ત્રણ ડગલા ભરી દ્રષ્ટિને પેલા નિશ્ચિત બિંદુ પર સ્થિર રાખી અને ગતિ કરે છે. બારણું ખોલે છે તો રસિક અને રંભા નામના બે પાત્રો પ્રવેશે છે. વિનાયક એમને આવકારીને પ્રશ્ન પૂછે છે કે દહીં લેવા આવ્યા છો? બેઉ પાત્ર મૂંઝાય છે. એના ખચકાટને પારખી વિનાયક ફરી પેલા નિશ્ચિત સ્થાન તરફ દ્રષ્ટિ સ્થિર કરી બેસી જાય છે. હવે રસિક પણ એ બિંદુ તરફ જોઈને પ્રશ્ન પૂછે છે, નળ લીક થાય છે? વિનાયકનો જવાબ એની રસવૃત્તિનો, એના તાદાત્મ્યને પ્રગટ કરનારો છે. ના ના,
એ તો મેં જ એને એડજસ્ટ કર્યો છે. દર 10 સેકન્ડે એમાંથી પાણીનું એક ટીપું ટપકે છે. જુઓ, આ નવું ટીપું ઉપસી રહ્યું છે. મોતી જેવું ગોળ, જુઓ, એ વધુ ને વધુ મોટું થતું જાય છે. જુઓ, જળબિંદુનો ભાર વધતો જાય છે. એ એ એ પડ્યું. આ ઝીણી રસવૃત્તિ એણે કેળવેલી છે. છે તો આ વર્ણન, પણ લેખક એને નાટ્યાત્મક બનાવવામાં, પ્રત્યક્ષ બનાવવામાં સફળ રહ્યા છે. આખું એકાંકી માઇન્ડથી આગળ વધે છે. વિનાયક રંભાને સામેના કબાટમાંથી એક ફાઇલ કાઢવા કહે છે. રંભા ફાઇલ શોધવાનો અભિનય કરે છે. વિનાયક વધારે સ્પષ્ટતા કરી નીચેના બીજા ખાનામાંની ભૂરી ફાઇલ માંગે છે. એ માંગણીમાં પણ અભિનયને પૂરેપૂરો અવકાશ છે. નીચેના ખાનામાં, બીજા ખાનામાં, હા ત્યાં, આ એ નહીં, એમ નહીં, આછા વાદળી રંગની ફાઇલ, આ દેખાય, બસ એ જ, એ જ લાવો લાવો. અહીં બોલચાલની સ્વાભાવિકતા તો છે જ, પણ રંભાને માટે પણ માઇન્ડ દ્વારા ફાઇલ શોધવાની અભિનય માટેનો ભરપૂર અવકાશ લેખકે છોડ્યો છે. હવે વિનાયક કશુંક દોરેલું દર્શાવે છે. એ છે બાથટબ. ડ્રોઈંગ રૂમમાં એને મૂકવાનું છે. એ જાણીને રસિક અને રંભાને આશ્ચર્ય થાય છે. ત્યાં પાડોશી નંબર 1 આવે છે. જો આ એવો સમયગાળો છે જ્યાં પાત્રો એનું પાત્રત્વ ગુમાવી ચૂકેલા હતા. એ નાયક નહીં પણ વિનાયક છે. પાડોશીને કોઈ નામ જરૂરી નથી, એ નંબર 1 છે. વિનાયક રંભાને ફાઇલ આપી આવો, દહી લેવા આવ્યા છો. કઈ કબાટ પાસે જતો હોય એવો અભિનય કરી અંદરથી દહીંનું પાત્ર ઉઠાવી ચમચો પકડી દહી આપવાનો અભિનય કરે છે અને પછી આવજો, બારનું ખાલી બંધ કરતા જજો એવો આદેશ આપી વિનાયક પાછો કબાટ બંધ કરવાનો અભિનય કરે છે. આ બધી ક્રિયા દ્વારા એકાંકીની નાટ્યાત્મકતામાં, પ્રત્યક્ષતામાં સઘન ઉમેરો થાય છે. વિનાયક બાથટબનું મેજરમેન્ટ લે, એમાં પણ અભિનયના પૂરેપૂરા અંશો. વિનાયકનો પાત્ર હાથ અને પગ દ્વારા, વિનાયક માત્ર હાથ અને પગ દ્વારા માપ લે, રસિક મેજર ટેપ દ્વારા માપ લે. બેઉ માપ લગભગ સરખા આવે. રસિકને આશ્ચર્ય થાય, પણ વિનાયક તો પરફેક્શન ક્યાં માંગતા રંભા, એમ રંભા પણ પરફેક્શન માંગતા કહી એની અંદર સૂર પુરાવે. તો આ હિન્દી ફિલ્મી ઢબે બોલાતા ડાયલોગ છે. બોલચાલની ભાષા પાસેથી લાભશંકરે આ એકાંકીમાં ઘણું કામ લીધું છે. વિનાયક સ્પષ્ટ કરે છે કે એને દહીં મેળવવાનો શોખ છે. રસિકને એને નવાઈ લાગે છે. દહીં તો સમજો ને કે એક પ્રક્રિયાનો અંત છે. મને તો દૂધ આવે બોટલમાં ઠંડુ ઠંડુ અને એ બોટલ ગાલે અડાડવાનો અભિનય કરે. એ ક્ષણથી રોમાંચનો અનુભવ શરૂ થઈ જાય. પછી બોટલ પરનું ઢાંકણું ખોલવાનો આનંદ, એવું સિફતથી ખોલવાનું કે દૂધના ટીપા ઉછળે નહીં, છતાં ઉછળે પણ ખરા. એને જીભથી ચાટવાનો અભિનય, ઇટ ડિપેન્ડ્સ, ઉછળે પણ ખરા, ન પણ ઉછળે, બંને સ્થિતિ રોમાંચક હોય. આ પછી દૂધને ગરમ કરવાની પ્રક્રિયા, આ ભપ એવો અવાજ મને એટલો તો ગમે. ગેસ ઓલવી નાખું, ફરી દિવાસળી ચેતાવું, ફરી ભપ, એક આખી મેચ બોક્સ પૂરી કરવાની, એટલી બધી વાર ગેસ ઠારવાનો અને ચાલુ કરવાનો. સમય પસાર કરવાની રીત જુઓ. વિનાયક પ્રક્રિયાના વર્ણનમાં રાચે છે. એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઘટનાની એનું મન નોંધ લે છે. ઉપર દૂધની તપેલી હોય અને આપણે સ્થિરતાથી એક હાથમાં સાણસી પકડીને ઊભા હોઈએ. એક મિનિટ, બે મિનિટ, એમ ક્ષણો પસાર થતી હોય. ક્યારેક એમ લાગે કે આજે દૂધ ગરમ થશે જ નહીં,
આંગળી બોળીને જોઈએ તો દૂધ ઠંડુ જ હોય, આ જ દૂધ ગરમ થશે જ નહીં, પણ ના, દૂધ થાય છે ગરમ. ચોક્કસ સમયે દૂધની સપાટીમાં સૂક્ષ્મ સંચાર શરૂ થાય છે, પછી દૂધ મંદ મંદ ઉછળવા માંડે છે, ધીમે ધીમે એની સફેદ સપાટી ઊંચી આવતી જાય છે, દૂધમાં ઉભરો આવે છે, ઉભરો છેક તપેલીના કાંઠા સુધી પહોંચે, તરત તપેલી સગડી પરથી ઊંચકી લેવાની, પણ વહેલા નહીં, એક ક્ષણ મોડા નહીં, દૂધ ઢોળાવવું જોઈએ નહીં. રંભા કહે છે, મારે તો અનેક વાર ઉભરાઈ જાય છે. ત્યારે વિનાયક કે, આટલી એટલી એકાગ્રતા તમારી ઓછી, એટલો તમારો રસ ઓછો. જીવનને જીવવા માણવાનો માર્ગ પણ જાણે કે આ જ છે. આ રેઢિયાળ રગશિયા ગાડા જેવું એકવિધ જિંદગીમાં પણ જો તમે ઈચ્છો તો રસ પૂરી શકો, ન ઈચ્છો તો રેઢિયાળ જીવી શકો, પણ ઈચ્છો તો દૂધ ગરમ કરવા જેવી પ્રક્રિયામાં પણ કેટલો બધો રસ આને આવે છે વિનાયકને. એકાંકીની ગતિને વિનાયક અહીં એક બીજો વળાંક આપે છે, એ રસિક રંભાને બહાર જવાનું સૂચન કરે છે. કુતુહુલ જ્યારે પરાકોટીએ પહોંચ્યું ત્યારે જ બંનેને બહાર જવાનું કહે છે. જતા પહેલા રસિક રંભા બારણા પાસે ખચકાય છે, પાછા આવે છે. આ બધી ચેષ્ટાઓમાં પણ અભિનયને તો પૂરેપૂરો અવકાશ છે જ. રસિક પૂછે છે, આ એન્ડમાં, આઈ મીન નાટકના અંતમાં માછલી પકડાશે ખરી? વિનાયક હસીને પૂછે છે, ના, પૂછો, શા માટે નહીં? રંભા આવર્તિત કરે છે, શા માટે ના? વિનાયક કહે છે, બાથટબમાં માછલી ન હોય. રસિક અને રંભાની સાથે પ્રેક્ષકો પણ ડઘાઈ જાય. ફરી અંધકાર પ્રકાશની ફેરબદલીથી વિનાયક અને નાટ્યકાર એકાંકીની પ્રારંભની સ્થિતિમાં હતો એમ પેલા બિંદુને તાક તો બેસાડે, અને નાટક આરંભથી અંત સુધીનું એક વર્તુળ પૂરું કરે. આમ જુઓ તો અહીં કોઈ સનસનાટી પૂર્ણ અંકોડાબંધ અંત નથી, એકાંકીકારને એવું અભિપ્રેત પણ નથી. એકાંકી તો એક પ્રક્રિયા છે, એમાંથી આનંદ પ્રાપ્ત થાય એટલે બહુ થયું. બાથટબમાં માછલી હોય કે ન હોય એનાથી કોઈ ફરક પડતો નથી, પણ એની પાછળ ગોઠવાયેલી નિષ્ફળ પ્રક્રિયા પણ કેટલી રોમાંચક બની શકે એ અભિનય દ્વારા, પ્રત્યક્ષતા દ્વારા લાભશંકર અહીં પુરવાર કરે છે. વાચિક અને આંગિક અભિનયને અહીં ગજબનો અવકાશ છે. આહાર્ય અહીં કશું છે જ નહીં, તમારા કપડાને ને આને તેને કોઈ અવકાશ જ નથી. બોલચાલની ભાષા ઘણી મદદ કરે છે, એમાં હિન્દી બોલાતી, અંગ્રેજી, ગુજરાતી એ બધું જ સુપેરે પ્રયોજાયું છે. આ લાભશંકરની આગવી શૈલી છે. એકાંકીના રૂઢ લક્ષણો શોધવા જશો તો અહીં તમને નહીં મળે. અહીં કોઈ રૂઢ સંઘર્ષ નથી, આ તો માત્ર લીલા છે, ખેલ છે, ઇટ્સ અ પ્લે. બહુ તરલ, લવચિક વિનાયકના પાત્રમાં, એના અભિનયમાં, રસિક રંભાના પ્રશ્નોમાં, કુતૂહલમાં, ચેષ્ટાઓમાં, પાડોશીઓની દહીં લેવા આવવાની પ્રક્રિયામાં, બધામાં તમને નાટકની મંચન ક્ષમતા ભારોભાર ભરેલી દેખાય. એટલે નિર્હેતુક પ્રક્રિયા, સર્જન પ્રક્રિયા, એને બાથટબમાં માછલી દ્વારા લાભશંકર ચરિતાર્થ કરે છે.